દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયાનગરમાં કાપડી વિસ્તારમાં પાના પત્તા વડે જાહેરમાં રમાતો મોટા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. પોલીસ 11 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 39,090 મોબાઈલ ફોન વગેરે મળી કુલ 1,39,090 મુદ્દા માલ કબજે કર્યાનું. જ્યારે આ જુગારીઓમાં દેવગઢ બારૈયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતી મોરચાના મંત્રી પણ ઝડપાયો હોવાનું સામે આવતા ભાજપના રાજકીય માહોલમાં સતાબ્દા છવાઈ ગઈ હતી. ગતરોજ દેવગઢ બારૈયાનગરમાં કાપડી વિસ્તારમાં જાહેરમાં પાના પત્તા વડે મોટા પાયે રમાતો જુગાર અડ્ડા પર સ્થાનિક પોલીસે ઉચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ જોઈ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે જુગાર રમી રહેલા 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં સત્તારભાઈ, ઇસ્માઇલભાઈ રાતડિયા, ઇમરાન દાઉદ ખાન પઠાણ, રાકેશભાઈ રજનીકાંત પરીખ, ઇબ્રાહીમ હુસેનભાઈ શેખ, તાહિદ હુસેનભાઈ શેખ, ઇનાયત હુસેન કલા, મુસ્તફા તૈયબભાઈ રામવાળા, યાકુબ સત્તાર ગુમલીવાળા, ઇલિયાસ ઇસ્લામ પટેલ, સોહેલ ખાન, જાવેદ ખાન પઠાણ અને સબીર અબ્દુલ વાહન બનાવોને પોલીસે ઝડપી પાડી. તેઓની અંગ ઝડપી તેમજ દાવ પર કુલ રોકડા 39,090 તેમજ મોબાઈલ ફોન 10 કિંમત રૂપિયા 1,00,000 મળી. પોલીસે કુલ રૂપિયા 1,39,090 મુદ્દા માલ કબજે કર્યો હતો. જાણવા મળ્યા અનુસાર આ જુગારીઓ દેવગઢ બારૈયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીમાંથી લઘુમતી મોરચાના મંત્રી ઇમરાન દાઉદ ખાન પઠાણનો પણ સમાવેશ થાય છે. આ લઘુમતી મોરચાના મંત્રીનો સમાવેશ થતાં દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી સતબ્દા સાથે ચકચાર મચી જવા પામી છે. આ સંબંધે દેવગઢ બારૈયા પોલીસે જુગારની ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેશ કાપડિયા, દાહોદ.